આપણા બધાનો ખૂબ આભાર, શ્રોતાઓ, આયોજકો અને અમારામાં વિશ્વાસ રાખનાર. હું તો સાવ નવો છું, છતાં મને બહુ માન મળ્યું છે. તટસ્થ રહેવાનો પ્રયત્ન કર્યો હોય, હું તો કોઈને ઓળખતો નથી, જોશી હોય કે કોઈ બીજા હોય, મને લિસ્ટ કન્સેન્ટ. એટલે મને તો કલા સાથે જ સીધો સંબંધ, કોઈ જ્ઞાતિ સાથે નથી. એટલે અમે જે અહીંયા એક રિઝલ્ટ નક્કી કર્યું છે અમે ત્રણેય, જે અમારું એસેસમેન્ટ કરીને બરાબર માર્ક્સ બધાને જોઈને, એમાં કેટલાક નિયમોને હિસાબે કેટલીક જીનિયસને સારા ગાવાવાળા એમાંથી ચૂકી જાય છે, એમાં કાંઈક ફેરફાર કરવો જોઈએ એવી મારી નમ્ર અરજ છે. કરવું ન કરવું આપને જવાનું છે, કારણ કે કોઈ એને કોલ ઇમરજન્સી આવી ગયો કે ભાઈ તમને ઘેરે બોલાવે છે અને છેલ્લા 10 મિનિટ માટે સી ઓર હી લેફ્ટ, તો શું કરવું આપણે? એટલે તમે કંઈક એ વિશે વિચારો તો ઠીક છે, નહીં તો આજનો રિઝલ્ટ સાહેબ વાંચી સંભળાવે છે. પહેલાં તો મનસુખભાઈનો ખૂબ ખૂબ આભાર કે મને એ લેવલ પર ગણ્યો કે ભાઈ તમે અહીંયા બેસો. નોર્મલી તો હું તોફાન કરતો હોઉં, અને કદાચ અમે ત્રણેય જણાએ ખૂબ જ પોતાની નૈતિકતાથી જુદા જુદા અમે આ નંબર નક્કી કર્યા છે. ફોર્ચ્યુનેટલી એની અંદર એક જગ્યાએ ચેન્જ આવ્યો હતો, અને બીકોઝ ઓફ કે એ લેડી શો લેફ્ટ કરીને ગયા, અધરવાઇઝ બધા નેમ સેમ છે. પહેલું મિલી ચૌહાણ, બીજું વર્ષા વાડેર, અને હા એટલે ત્રીજા નંબરમાં જે છાયાબેન હતા એ ઓલરેડી લેફ્ટ કરીને ગયા, એટલે અમને એના માટે અમે ફરી એક્સરસાઇઝ કરી. અને રૂપાબેન ભટ્ટ, રૂપાબેનનો થર્ડ નંબર આવ્યો છે, કારણ કે અમે ખૂબ જ દિલથી ગાયું છે. બધા જેટલા બેઠા હતા એ બધાએ જ ગાયું છે, બધા જ ખૂબ જ સફળતાના શિખર સર કરીને બેઠેલા છો. અમારે માત્ર આની અંદરથી 3 મોતી વીણવાના જો કહે તો આ કામ ખૂબ જ અઘરું હતું, પણ તે છતાં બી અમે ખૂબ જ નિષ્ઠાથી એ પૂરું કર્યું છે. હા, અને એક એનાઉન્સમેન્ટ બેન તરફથી છે કે વસુધાબેને જે પ્રોગ્રામ ચાલુ કર્યો હતો બરાબર, એટલે એમને પર્સનલી વસુધાબેનને કંઈક જે ટોકન આપો છે, તો વસુધાબેનનું પણ એની અંદર નામ ઇન્ક્લુડ કરેલું.